विद्यार्थी मित्रों, मस्त मजानी मोटी थियरी चाले छे अने जबरदस्त एना कंसेप्ट पण आपणे जोता जईए छीए। कई रीते लीनियर कम्बिनेशन ऑफ एटॉमिक ऑर्बिटल होय छे एनी आपणे वात करी छे, जे तमारी परमाणु कक्षकोनुं संगठन थाय अने जे आण्विक कक्षकोनी रचना थाय तो ई कई रीते थाय छे, एनी माटेनी शरतो शुं होय छे एनी पण आपणे मस्त मजानी वातो करी छे। હજી આપણે થોડા આગળ જઈએ સરસ મજાની, તો આપણે ગઈકાલે ઉર્જા સ્તર આરેખ, મતલબ ગયા લેક્ચરની અંદર ઉર્જા સ્તર આરેખની પણ આપણે વાત કરી છે, શક્તિ સ્તર જેને આપણે કહીએ છીએ। બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે અને અત્યારે તો હવે બોર્ડ છે નહીં, પહેલાં જ્યારે સેમેસ્ટર સિસ્ટમ હતી ત્યારે બોર્ડમાં આ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો, અતિશય ઇમ્પોર્ટન્ટ કે ક્વેશ્ચન પૂછાઈને પૂછાય એટલી હદ સુધીનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હતો। પણ હવે બોર્ડ નથી, પણ આપણે જી નીટ તો રહેવાની જ છે, તો એની અંદર પણ આ ક્વેશ્ચનને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલી જ અગત્યતા છે, કઈ રીતે હોય છે અને શું હવે આપણે આગળ જોવાનું છે। તો સૌથી પહેલાં તો હું એની જે ઇલેક્ટ્રોન રચના છે એ પાછું શીખવી દઈશ, જે લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી મેં તમને શીખવી લીધી, એ ઇલેક્ટ્રોન રચના હું તમને શીખવી દઉં છું, યાદ રાખવી કમ્પલસરી છે। શું હોય છે તો કે ભાઈ 1 થી 14 ઇલેક્ટ્રોન ધરાવતો અણુ, ધરાવતો અણુની વાત કરું છું, બરોબર છે। અણુ માટે ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ હોય છે, કઈ રીતે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, શક્તિનો ક્રમ કયો, ઇલેક્ટ્રોન રચના કયો, જે કયો તે સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, એટલે સુધીની વાત ક્લિયર થઈ છે। ઓકે, પછી શું આવશે તો કે પછી આવશે પાઈ 2px બરાબર પાઈ 2p y sigma 2p z, પછી આવશે pi star 2px બરાબર pi star 2py, આ બંનેની શક્તિ સમાન હોય છે, લાસ્ટ લેક્ચરની અંદર પણ મેં તમને વાત કરી હતી, અને sigma star 2pz, આ 1 થી 14 ઇલેક્ટ્રોન ધરાવતો જે અણુ છે એની માટેની મસ્ત મજાની મેં તમને વાતો કરી દીધી છે, બરાબર। હવે ત્યાંથી આગળ જઈશ બેટા, તો શું આવશે તો કે 15 કે તેનાથી વધારે, 15 કે તેથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટે, 15 કે તેથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટેની વાત છે, તો એની માટે ઇલેક્ટ્રોન રચના શું આવશે બેટા એ જરા જોઈ લઈએ। તો શું આવશે, સોરી, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, પછી અહીંયા આપણે શું લખ્યું છે પાઈ 2px બરાબર પાઈ 2py અને પછી સિગ્મા 2pz, અહીંયા સિગ્મા 2pz ની શક્તિ ઘટી જશે, સિગ્મા 2pz પાઈ 2px બરાબર પાઈ 2py, પછી આવશે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz, આ તમારા 15 કે તેથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા જે અણુઓ છે એની ઇલેક્ટ્રોન રચના છે, અને આ 1 થી 14 ઇલેક્ટ્રોન ધરાવતા અણુની ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ છે। આ ખૂબ જ અગત્યની છે, યાદ રાખવી કમ્પલસરી છે, અહીંયા હું લખી નાખું છું બેટા MIMP, મેં જો કે ગઈકાલે લખ્યું હતું MIMP, બરોબર છે, એટલી અગત્યની ઇલેક્ટ્રોન રચના છે, એટલો અગત્યનો ક્વેશ્ચન છે બંને। હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ, તો હવે આજે અલગ અલગ વિવિધ વાતો કરવાની છે, વિવિધ વાતો આ રહેવા દઉં છું, પછી આપણે એક સાથે પૂછી નાખશું, વિવિધ વાતોની અંદર શું છે તો કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચના અને આણ્વીય વર્તણૂકની વાત કરવાની છે, ઇલેક્ટ્રોન રચના અને આણ્વીય વર્તણૂક। સૌથી પહેલા હું સ્થાયીતા લઉં છું, કે સ્થાયીતાની બાબતમાં શું કહી શકાય, શું લઉં છું, સ્થાયીતા। ઓકે, હવે અહીંયા તમારે એક વસ્તુ જોવાની છે કે ભાઈ એન એ લખું, એન એ લખું એટલે એન એ બરાબર શું થશે અને એન બી બરાબર શું થશે, સ્મોલ એ અને સ્મોલ બી લખું છું, બરાબર, એન એ એટલે બંધ પ્રતિકારક, ઇલેક્ટ્રોનની સંખ્યા, અને એન બી એટલે બંધકારક, ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે। એન એ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન અને બી એટલે બોન્ડિંગ ઇલેક્ટ્રોન, એમ પણ તમે કહી શકો છો,
बंध कारक अने बंध प्रतिकारक इलेक्ट्रॉन नी संख्या नी वातो छे। ओके साहेब, सारी वात छे। चलो तो स्थायीता कई रीते हशे? तो कि ज्यारे मैं तमने अगाउ पण कीधुं छे बेटा, बंध कारक इलेक्ट्रॉन नी संख्या बंध प्रतिकारक इलेक्ट्रॉन करता वधारे होय, एना जेटली नहीं चाले, एना करता केवी जोशे, वधारे ज जोशे, कम्पलसरी बराबर छे। बंध कारक इलेक्ट्रॉन नी संख्या बंध प्रतिकारक इलेक्ट्रॉन नी संख्या करता वधारे होय ત્યારે તમારો અણુ સ્થિર બનશે, સ્થિર બનશે મતલબ અણુનું અસ્તિત્વ હશે, એ આપણે જોશું કઈ રીતે હશે તે, બરાબર છે? આજના લેક્ચરમાં જોવાનું છે, શું કહું છું અહીંયા, તો કે બંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા બંધ પ્રતિકારક इलेक्ट्रॉन की संख्या करता, बंध कारक इलेक्ट्रॉन की संख्या बंध प्रतिकारक इलेक्ट्रॉन की संख्या करता वधु होय त्यारे अनुस्थाई हशे। मतलब शुं थाय? एन ए लेस देन एन बी। બંધ કારક જો મેં અહીંયા માટે પહેલા લખી દીધું છે, એન એ અને એન બી સમજાવી દીધું છે, એટલે બંધ કારક એટલે શું થાય? એન એ એન એ ઇલેક્ટ્રોન ની સંખ્યા, સોરી એન બી ઇલેક્ટ્રોન ની સંખ્યા, બંધ કારક એટલે એન બી થશે, એન બી ઇલેક્ટ્રોન ની સંખ્યા એન એ ઇલેક્ટ્રોન કરતા વધુ હોય ત્યારે અણુ શું બનશે? સ્થાયી બનશે। અને જ્યારે એન એ ની સંખ્યા એન બી જેટલી, એના કરતા વધારે તો નહીં જ હોય, એના જેટલી હશે, બરોબર છે, એના જેટલી હોય ત્યારે શું બનશે? તો કે ત્યારે તમારે, જો કે વધારે પણ હોઈ શકે છે મે બી, બરાબર, પણ આપણે અહીંયા લખી દઈએ છીએ કે આ શું છે, તો કે ભાઈ અણુની સ્થાયીતા માટેની વાત છે। ઓકે, હવે અસ્થાયી ક્યારે હોય? એન એ ગ્રેટર ધેન એન બી હોય, એન બી એન એ એટલે બંધકારકની સંખ્યા બંધ પ્રતિકારક કરતા વધારે હોય ત્યારે અણુ સ્થિર હોય, બરાબર છે। જ્યારે એન એ ગ્રેટર ધેન એન બી અથવા એન એ ઇઝ ઇક્વલ ટુ એન બી હોય ત્યારે અણુ અસ્થાયી હશે, ત્યારે અણુ કેવો છે? અસ્થાયી તમને જોવા મળશે। તો આ તમારી અણુની સ્થાયીતાની વાત થઈ છે। ઓકે, હવે વાત આવે છે બંધ ક્રમાંક, બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ અગત્યની વાત આવે છે, બહુ મજા આવે એવી વાત છે। બંધ ક્રમાંક એટલે શું અને કઈ રીતે શોધવાનો, બરોબર છે? ઓકે, ચલો વેલ, તો બંધ ક્રમાંક શોધવા માટેનું સરસ મજાનું એક તમને સૂત્ર તૈયાર બેઠું આપી દીધું, મસ્ત મજાનું, બરોબર? તો એ બધા સૂત્રની જરાક આપણે વાત કરીએ। તો શું હોય છે બંધ ક્રમાંક? બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા, બંધ ક્રમાંક એટલે શું હશે? બંધ ક્રમાંક એટલે બે પરમાણુ વચ્ચે રહેલી બંધની સંખ્યા, એને બંધ ક્રમાંક કહેવાય। અને બંધ ક્રમાંક અને સ્થિરતાને સીધો સંબંધ છે, બંધ ક્રમાંક અને સ્થાયીતા સમ પ્રમાણમાં હોય છે। બંધ ક્રમાંક અને સ્થાયીતા કેવી હોય? સમપ્રમાણ હોય છે। એનું સૂત્ર શું છે? તો બંધ ક્રમાંક બરાબર એન બી માઇનસ એન એ બાય ટુ, આ બંધ ક્રમાંક શોધવા માટેનું સૂત્ર છે, બરાબર? ઘણામાં વન હાફ એન બી માઇનસ એન એ પણ લખેલું હોય છે, નો પ્રોબ્લેમ। એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં બે, આ તમારે બંધ ક્રમાંક શોધવા માટેનું સૂત્ર છે। હવે જો એન બી ગ્રેટર ધેન એન એ હોય તો બંધ ક્રમાંક ધન મળશે, યસ સર, બરાબર છે। એન બી ઇઝ ઇક્વલ ટુ એન એ હોય તો બંધ ક્રમાંક કેવું હશે? શૂન્ય। અને એન બી લેસ ધેન એન એ હોય તો બંધ ક્રમાંક કેવો છે? સોરી, હા બરાબર, બંધ ક્રમાંક ઋણ હશે। આ રીતે તમને બંધ ક્રમાંક જોવા મળશે। મેં તમને આ જે સેન્ટેન્સ લખેલું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, શું લખેલું છે?
કે બંધ ક્રમાંક અને સ્થાયી તાર એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે જેમ તમારો બંધ ક્રમાંક વધશે એમ એટલે તમારી જે અણુ છે એ અણુની સ્થાયીતામાં શું થશે તો કે વધારો જોવા તમને મળે છે. એટલે સુધી વાત ક્લિયર થઈ છે? ઓકે વેલ, ત્યાંથી આગળ વધું છું તો હવે આવે છે બંધ લંબાઈની વાત. તો એને પણ બંધ ક્રમાંક સાથે જ લઈ લો. બંધ લંબાઈને પણ બંધ ક્રમાંક સાથે જ લઈ લો. પછી ચુંબકીય ગુણધર્મની વાત કરું છું. તો એ બંધ લંબાઈમાં શું છે? તો બંધ લંબાઈનું સેન્ટેન્સ જોઈ લો. જેમ બંધ ક્રમાંક જોઈએ તો એ તો આપણે સંકરણમાં પણ શીખી ગયા છે. જેમ બંધ ક્રમાંક વધે, બંધ ક્રમાંક વધવો મતલબ બંધની સંખ્યા વધવી. જેમ બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ટૂંકી જતી જાય. યાદ કરો તમારે એસપી થ્રી સંકરણ હતું એટલે કે સી ટુ એચ સિક્સ ઇથેર, ત્યારે બંધ લંબાઈ 154 પિકામીટર હતી. બરોબર, એસપી ટુ સંકરણ હતું ત્યારે 134 પિકામીટર હતી અને એસપી સંકરણ હતું ત્યારે 120 પિકામીટર હતી. અહીંયા ત્રણ બંધ હોય, અહીંયા દ્વિબંધ હોય અને અહીંયા સિંગલ બંધ હોય. આ યાદ આવે છે તમને આ વસ્તુ બેટા? બરોબર છે. અહીંયા શું હશે? સિંગલ બંધ, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા શું હશે? તો કે ટ્રિપલ બોન્ડ હશે. જેમ બંધ ક્રમાંક વધતો જાય એમ બંધ લંબાઈ શું થતી જાય? ઘટતી જાય છે. તો અહીંયા પણ લખી દઉં છું, અહીંયા સેન્ટેન્સ તમને સમજાવી દઉં છું લખી. જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ ઘટે છે. જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ શું થાય છે બેટા? ઘટાડો થતો તમને જોવા મળે છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે વેલ, એટલું જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે સરસ મજાના ચુંબકીય ગુણધર્મની વાત કરીએ. ચલો ભૂસું છું. 1 2 3 4 5 6 7 9 10 ભૂસું. ઓકે, હવે જોઈએ જરાક ચુંબકીય ગુણધર્મ અને પછી આપણે એને એક્ઝામ્પલ જોઈએ લોટ્સ ઓફ. બરોબર છે, ચુંબકીય ગુણધર્મ શું કહે છે એની જરાક વાત કરી નાખું છું. વેલ કરો સાહેબ, મજા આવે છે. ઓકે, ચુંબકીય ગુણધર્મ વેલ, ચાલો કઈ રીતે છે એ જરાક આપણે જોઈએ છે. ચુંબકીય ગુણધર્મ, જો આ વિધાન બેટા બહુ જ અગત્યનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે, કારણ કે આ વિધાન જે છે જ્યારે તમારે ઇનઓર્ગેનિક ચેપ્ટર આવશે ત્યારે એના ચુંબકીય ગુણધર્મનો પૂછશે એટલે આપણને આ વિધાન સીધું મગજમાં આવવું જોઈએ. શું છે વિધાન? તો કે ભાઈ તમારો ચુંબકીય ગુણધર્મ કાં તો પ્રતિચુંબકીય હોય અને અનુચુંબકીય હોય. એના 5 પ્રકાર છે, લોહ ચુંબકીય, પ્રતિ લોહ ચુંબકીય, અનુચુંબકીય, પ્રતિચુંબકીય અને ફેરી મેગ્નેટિક. આવું 5 પ્રકાર હોય છે પણ એ આપણે 12માની અંદર શીખવાના છે. અત્યારે આપણે 2 જ જાણીએ છીએ, કાં આકર્ષણ ને કાં અપાકર્ષણ. બરોબર છે, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય આવા 2 પ્રકાર છે. તો કઈ રીતે હોય છે એ જરાક જોઈએ. અનુચુંબકીય કઈ રીતે બને છે એની વાત કરું. અનુચુંબકીય, ઓકે, અનુચુંબકીય કઈ રીતે બને છે? તો કે તમારો જે ઇલેક્ટ્રોન રચના છે, અણુની જે ઇલેક્ટ્રોન રચના છે, આ ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, અયુગ્મિત મતલબ જોડકામાં ન હોવો જોઈએ, એને અયુગ્મિત કહેવાય. સમજો કે આ રીતે છે, બરોબર, ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને આવી રીતે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત, આ જોડકું છે, આને યુગ્મ કહેવાય, આને પણ યુગ્મ કહેવાય. બરોબર, આને અયુગ્મિત કહેવાય. એને શું કહેવાય? અયુગ્મિત કહેવાય. ક્લિયર થાય છે? કહેવાય વેલ. તો આ જે અયુગ્મિત છે એની જરાક વાત કરું છું. તો કે આખી જ્યારે ઇલેક્ટ્રોન રચનામાં જો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તમારો અણુ કેવો બનશે? અનુચુંબકીય. અણુની ઇલેક્ટ્રોન રચનામાં અણુની ઇલેક્ટ્રોન રચનામાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તે અણુ અનુચુંબકીય બને છે. તે અણુ કેવો બનશે? અનુચુંબકીય. અને પ્રતિચુંબકીય બને કે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ તો જો કે હવે તમે સમજી ગયા છો, પ્રતિચુંબકીય અણુની ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે પ્રતિ
चुंबकीय बने छे। जो एक पण इलेक्ट्रॉन युग्मित होय तो अणुचुंबकीय बने, अने बधा ज इलेक्ट्रॉन युग्मित होय तो केवो बने छे? प्रतिचुंबकीय बने छे। वेल, हवे आपणे सरस मजाना एक्झाम्पल ની શરૂઆત કરીએ। હું તમને લોટ્સ ઓફ એક્ઝામ્પલ શીખવીશ, તમારે ચોપડીની અંદર તો થોડાક શાયદ થોડાક જ એક્ઝામ્પલ આપેલા છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ એના જે એક્ઝામ્પલ છે એ પણ જોશું, અને ઝીની રિલેટેડ કઈ રીતે એમાંથી ક્વેશ્ચન પૂછાય એની પણ આપણે વાતો કરતા જઈએ છીએ, બરાબર? આખી ઘટના તમને સમજાવતો જઈશ, બહુ મજા આવશે બેટા, બહુ સિમ્પલી તરત તમારાથી થઈ પણ જશે। કઈ રીતે એની રચના કરવાની હોય છે, આપણે આણ્વીય કક્ષક ચિતાર દોરતો જવાનો હોય છે। અહીંથી અહીંયા લખતો જાઉં છું કે એચ ટુ અણુમાં આણ્વીય કક્ષક ચિતાર અથવા તો ઉર્જા સ્તર આલેખ એવું પણ લખે, બરોબર છે? ઇલેક્ટ્રોન રચના ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંક જણાવો। આ આખી આ રીતનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો પહેલા જ્યારે આ ચેપ્ટર બોર્ડની અંદર પૂછાય તો બોર્ડમાંથી આ રીતે ક્વેશ્ચન પૂછાતો, અત્યારે પણ પૂછાય છે, કઈ રીતે પૂછાય છે એની હમણાં વાત કરું। પહેલાં આપણે આખી ઘટનાને લખી રાખીએ, બરાબર? અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરવાનો છે, એટલે આપણે સરસ મજાનો ઉર્જા સ્તર આલેખ આ રીતે દોરીશું। ઓકે, હાઇડ્રોજન છે એટલે અહીંયા પણ 1s અને અહીંયા પણ શું હશે? 1s। જો બેટા અલગ અલગ દોરવાની એની પદ્ધતિ હોય છે, તમારી પુસ્તકમાં એ રીતે તમે દોરો તો પણ કોઈ વાંધો નથી, અને આ ઉપર નીચે જોવું જોઈએ બેટા, એક સાથે જોવું જોઈએ, બરાબર? અને હું જે રીતે દોરાવું એ રીતે તમે દોરો તો પણ કોઈ પ્રશ્ન છે નહીં। આ કોણ છે? એચ પરમાણુ, એચ પરમાણુ, અને અહીંયા આવશે એચ ટુ અણુ, બરોબર છે? આ બંને એચ પરમાણુ છે અને અહીંયા છે એચ ટુ અણુ। ઓકે ઓકે, ચાલો તો હવે શું ઘટના બને છે એ જરાક જોતો જઈએ બેટા। અહીંયા એક બંધકારક પ્રકારની અને એક બંધ પ્રતિકારક પ્રકારની કક્ષક બનશે, જો આ રીતે પણ તમે એને દોરી શકો। પછી આમાં તમારી પુસ્તકની અંદર લીટા મારેલા છે આ રીતે, તો પણ કોઈ વાંધો નથી, એ રીતે પણ તમે એને દોરી શકો, જે રીત સારી લાગે એમાં તમે એને બનાવી શકો છો, એનો કોઈ પ્રશ્ન છે નહીં, બરોબર? પણ સરખું દોરાવવું જોઈએ અને આપણને સમજણ પડવી જોઈએ, કારણ કે આપણને સમજણ નહીં પડે તો એની અંદર બંધકારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની ગોઠવણી મુશ્કેલ બની જશે। ઓકે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોવાના છે? હાઇડ્રોજન ની અંદર એક, આ હાઇડ્રોજન અણુ પરમાણુ ની અંદર પણ એક ઇલેક્ટ્રોન છે। આ કઈ પ્રકારની રચના છે? સિગ્મા 1s અને અહીંયા બનશે સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s પ્રકારની કક્ષકોની રચના થશે। ઓકે ચલો, હવે શું થાય છે જોઈએ જરા બેટા। ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ, આઉબર હુન અને પૌલીના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, ઇલેક્ટ્રોન સૌપ્રથમ કઈ કક્ષકની અંદર ગોઠવાશે? જેની ઉર્જા ઓછી હોય એમાં ગોઠવાશે। ઓકે, આ બંનેમાં કોની ઉર્જા ઓછી છે? બંધકારક આણ્વીય કક્ષકની, બંધ પ્રતિકારકની ઉર્જા તો વધારે છે। ઓકે, તેમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થશે, એ સંપૂર્ણ ભરાઈ જાય, પછી જ ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારકમાં જશે, એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન આવશે અને એક ઇલેક્ટ્રોન અહીંથી આવશે। ચાલો, હવે એક ઇલેક્ટ્રોન લીધું છે, અહીંયા બંને પરમાણુ કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન વીધું છે, ખરું બેટા? ના, નથી વીધું સાહેબ, તો શું થશે? આ કક્ષક કેવી રહેશે? ખાલી રહેશે, તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? ઇલેક્ટ્રોન રચના બની એચ ટુ અણુની। હવે જો આ બને છે, એચ ટુ બને છે કે નથી બનતું એ પણ હમણાં સાબિત થઈ જશે। વેલ, તો એન ટુ અણુની ઇલેક્ટ્રોન રચના શું થશે? સિગ્મા 1s2, શું ઇલેક્ટ્રોન રચના થશે? સિગ્મા 1s2, ક્લિયર? હા કે ના? હશે, રેડી, ક્લિયર થઈ ગયું। ચલો હવે જોઈએ છે બંધ ક્રમાંક, ઓહો શું જોવાનું છે? બંધ ક્રમાંક આપણે જોવાનું છે, બંધ ક્રમાંક જોઈએ તો બંધ ક્રમાંક માટેનું એક સરસ મજાનું મેં તમને સૂત્ર લખાવેલું છે, અહીંયા સમજણ પડી છે બેટા? 1s2 એટલે બે ઇલેક્ટ્રોન, 1s કક્ષક, સિગ્મા 1s કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન છે, બંધ ક્રમાંક બરાબર શું હતું? એન બી માઇનસ એન એ બાય ટુ, બરોબર છે? એન બી કેટલા છે? આ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે અહીંયા કેટલા થશે? 2 માઇનસ 0,
ના છેદ માં 2 મતલબ અહીંયા 2 અને અહીંયા કેટલા છે સિગ્મા સ્ટાર ની અંદર 0 એન્ટીબોન્ડ ની કેટલા છે 0 એટલે શું થઈ જાય 2 ના છેદ માં 2 બરાબર 1 મતલબ શું થાય કે એક બંધ બનેલો હશે HH પરમાણુ વચ્ચે એક બંધ બનેલો જોવા મળશે બંધ બનેલો છે હા તો એની સ્થિરતા કેવી હશે વધારે જેમ બંધ ક્રમાંક વધારે એમ સ્થિરતા કેવી વધારે સિમ્પલ પંડા ક્લિયર થયા કે વાત બંધ બનશે કે નહીં બને અણુ બનશે હા સાહેબ બંધ બને છે એટલે H2 અણુ બનશે જો અહીંયા બંધ ક્રમાંક 0 હોત અથવા ઋણ હોત તો બંધ બનાવી શકત નહીં ઓકે ચલો તો આ રીતે બંધ બને છે ચુંબકીય ગુણધર્મની વાત કરી નાખીએ ચુંબકીય ગુણધર્મ ચાલો ચુંબકીય ગુણધર્મમાં શું કીધું છે મેં તો કે ભાઈ જો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો અણુચુંબકીય અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય અણુચુંબકીય અને પ્રતિચુંબકીય જો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો અણુચુંબકીય અને બધા જ ઇલેક્ટ્રોન અણુની ઇલેક્ટ્રોન એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો કેવો બને છે પ્રતિચુંબકીય તો જોઈ લ્યો અહીંયા કોઈ પણ અહીંયા નથી જોવાનું બેટા આ પરમાણુની અણુની રચનામાં જોવાનું છે વચ્ચેની જે લાઈન બનશે એમાં જોવાનું છે તો અહીંયા કેવા ઇલેક્ટ્રોન છે બધા યુગ્મિત છે તો કેવું થશે પ્રતિચુંબકીય આ રીતે તમારે બધી જ ઘટનાઓ જોતી જવાની છે ક્લિયર થઈ શકી વાત મસ્ત મજાની વાત થઈ ગઈ પ્રતિચુંબકીયની ઓકે વેલ સ્ક્રીનશોટ લઈ લ્યો આગળ વધીએ હેલિયમની વાત કરીએ છીએ અને પછી ઝીની ટેપને ક્વેશ્ચન કરાવો HE અણુ માટે સંતોષક ક્વેશ્ચન આણ્વિક કક્ષકતા ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક ચુંબકીય ગુણધર્મ વગેરે વર્ણવો બરાબર કોની માટેની વાત કરું છું બેટા HE અણુ માટેની વાત થાય છે ઓકે તો એની અંદર કેમ બનશે સર તમને તરત ક્વેશ્ચન થાય વેલ કાંઈ વાંધો નહીં પહેલાં તો હું HE પરમાણુની વાત કરી નાખું HE પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું હોય 1s2 ક્લિયર ઓકે હવે હું આનો આણ્વિક કક્ષક ચિતાર દોરું છું બેટા ચલો મેં આણ્વિક કક્ષક ચિતાર દોર્યો છે તો એની અંદર કોણ હોય છે તો કે ભાઈ અહીંયા 1s એની અંદર બે ઇલેક્ટ્રોન અહીંયા પણ 1s બેયને સરખી જ ઉર્જા છે બેટા કદાચ મારાથી ઉપર નીચે થઈ જાય બોર્ડમાં તો તમારે જોઈ લેવાનું અહીંયા શું લખું છું HE પરમાણુ અહીંયા પણ લખું છું HE પરમાણુ અહીંયા છે તમારી ઉર્જા જેમ ઉપરની તરફ જશો એમ ઉર્જામાં શું થાય વધે HE2 અણુ કારણ કે બનવાનું તો શું છે HE2 અણુ બનવાનું છે વેલ તો સૌથી પહેલા હું એને એક બનશે બંધકારક પ્રકારની અને એક બનશે બંધ પ્રતિકારક પ્રકારની કક્ષક ઓકે સાહેબ રેડી છે ચાલો હવે બંનેની અંદર ઇલેક્ટ્રોન ગોઠવું છું અહીંથી એક આવે અહીંથી એક આવે ચલો અહીંયા બે થઈ ગયા હવે ઇલેક્ટ્રોન વિધા છે આ બંને બાજુ એક એક ઇલેક્ટ્રોન વિધા છે તો પાછો અહીંથી એક અને અહીંથી એક બંને તરફથી એક એક ઇલેક્ટ્રોન લઈ લેશું એટલે અહીંયા પણ બે ઇલેક્ટ્રોન થઈ ગયા આ છે તમારી સિગ્મા 1s અને આ છે સિગ્મા સ્ટાર 1s સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s ઓકે ઇલેક્ટ્રોન રચના શું બને છે HE2 અણુની ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન રચના તો શું થશે બેટા સિગ્મા 1s2 આની અંદર બે ઇલેક્ટ્રોન છે હા અને સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા સ્ટાર 1s2 આ રીતે ઇલેક્ટ્રોન તમારી બંધ ક્રમાંક જોઉં છું બેટા બંધ ક્રમાંક ઓકે બંધ ક્રમાંકનું સૂત્ર બહુ આપણને સારી રીતે ખબર છે બંધ ક્રમાંક બરાબર એન બી માઇનસ એન એના છેદમાં 2 એન બી માઇનસ એન એના છેદમાં 2 તો એન બી બરાબર કેટલા છે બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે 2 એન્ટી બોન્ડિંગ 2 છેદમાં 2 તો શું થશે 0 ના છેદમાં 2 એટલે બંધ ક્રમાંક કેટલો થશે 0 મતલબ HE બંધ બનશે જ નહીં અને એ તો સાહેબ તમારે કાયમ યાદ રાખવાનું આ નિષ્ક્રિય વાયુ છે નિષ્ક્રિય વાયુ વચ્ચે ક્યારેય બંધ બને નહીં કારણ કે એ અણુ સ્વરૂપે ના હોય નિષ્ક્રિય વાયુ ક્યારેય અણુ સ્વરૂપે હોતા નથી એ હંમેશા પરમાણુ સ્વરૂપે જ તમને જોવા મળે HE માં નહીં બને પછી NE માં નિયોનમાં પણ નહીં બને આર્ગોનમાં પણ નહીં બને ક્રિપ્ટોનમાં પણ નહીં બને જોકે આપણે નિયોન સુધી જ જોવાનું છે નિયોનથી આગળ જવાનું પણ નથી પણ ત્યાં પણ બંધ બનશે નહીં એટલે કે
एच ई टू अणु क्या नहीं बने, आवो अणु क्या पॉसिबल है नहीं, एवज रीते याद रखो एन ई टू क्य पॉसिबल क्लियर है। वेल હવે તો એના ચુંબકીય ગુણધર્મોની તો ક્યાં વાત જ કરવાની, બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત, એટલે કેવો છે પ્રતિચુંબકીય, કેવો છે પ્રતિચુંબકીય। હવે જો ક્વેશ્ચન હવે શરૂ થઈ જશે ત્યારે આપ જો હું શું લખું છું, એચ ટુ પ્લસ એચ ટુ એચ ટુ માઇનસ, क्वेश्चन आ रीते पूछे स्थिरता नो क्रम जनावो, आवा क्वेश्चन पूछे H2 प्लस H2 ने H2 माइनस नी अंदर स्थिरता नो क्रम तमारे जनावानो छे, क्लियर छे। तो तमारे तरत ज एनी इलेक्ट्रॉन रचना लखी नाखवानी, समझो के पहला हूं H2 प्लस माटे इलेक्ट्रॉन रचना लखी एटले शुं थशे सिग्मा 1 s 1, केम कारण के एक इलेक्ट्रॉन दूर थी गयो आ रीते ऊर्जा स्तर आलेख छे, एच परमाणु एच टू अणु बराबर, अहीं एक इलेक्ट्रॉन हशे अने अहीं एक इलेक्ट्रॉन हशे। हवे एच टू प्लस नो मतलब शुं थाय, तो के तमारे अहीं ज्यारे इलेक्ट्रॉन रचना आण्विक कक्षकनी बने छे आ इलेक्ट्रॉन रचना में बे इलेक्ट्रॉन हशे बराबर, हवे एमांथी एक इलेक्ट्रॉन शुं थई गयेलो छे, सपोज के आनो नथी, आ इलेक्ट्रॉन गायब थई गयो छे, एटले शुं बन्युं एच टू, एनी अंदर बे इलेक्ट्रॉन होवा जोईए, एनी बदले एक इलेक्ट्रॉन नो अभाव छे एटले शुं थई गयुं एच टू प्लस, एच टू माइनस मां शुं बनशे, एच टू माइनस मां शुं बनशे, तो के एक इलेक्ट्रॉन वधारे हशे, एच टू माइनस में एक इलेक्ट्रॉन वधारे हशे। पहेला हुं एच टू प्लस नी वात करी दउं, तो एच टू प्लस नी इलेक्ट्रॉन रचना शुं थई गई छे, तो एच टू प्लस नी इलेक्ट्रॉन रचना थई गई छे वन सिग्मा वन एस वन। हवे एच टू नी इलेक्ट्रॉन रचना शुं थई छे सिग्मा वन एस टू बराबर, અને H2 માઇનસ ની ઇલેક્ટ્રોન રચના શું થાય સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s1 બતાવું છું, સિગ્મા આ જે બને છે H2 માઇનસ એનો મતલબ શું થાય, તો કે અહીંયા એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન અને આ H પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન છે, આ H પરમાણુ અને આ આયન લઈ લઈએ H માઇનસ આયન માઇનસ છે એટલે આયન કહેવાય, તો એની પાસે એક તો હાઇડ્રોજન નો પોતાનો ઇલેક્ટ્રોન હશે કેન્દ્ર અને એક ઇલેક્ટ્રોન અને ઉપર માઇનસ ચાર્જ છે, તો એનો મતલબ શું એક ઇલેક્ટ્રોન વધારાનો હશે, એટલે એની પાસે એક ઇલેક્ટ્રોન કેવો હશે બેટા વધારાનો હશે। ઓકે વેલ, હવે જુઓ કઈ રીતે આખી ઘટના બને છે, તે તો આની અંદર હું હવે ઇલેક્ટ્રોન ગોઠવવા જઈશ, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સમાય છે કે વધારે વધારે બે, હવે જુઓ જોઈ અહીંયા બે અને એક ત્રણ, ટોટલ ત્રણ ઇલેક્ટ્રોન છે, એમાંથી બે ઇલેક્ટ્રોન વપરાણા, કેટલા ઇલેક્ટ્રોન લીધા છે એક ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે ઉપરના શક્તિ સ્તરની અંદર દાખલ થશે, એટલે સુધી વાત ક્લિયર થઈ। ઓકે, તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s1। ઓકે, હવે જુઓ આની ઇલેક્ટ્રોન રચના લખીને કે હવે આપણે સ્થિરતા નક્કી કરી છે સાહેબ, તો સ્થિરતા તો માત્ર એક જ કન્સેપ્ટને આધારે તમે નક્કી કરી શકો, કોના આધારે, તો કે એના બંધ ક્રમાંકને આધારે નક્કી કરી શકો। હવે હવે બધાનો બંધ ક્રમાંક ફટાફટ શોધી નાખીએ, તો H2 નો બંધ ક્રમાંક શું થશે, H2 પ્લસ નો બરાબર Nb માઇનસ Na એટલે 1 માઇનસ 0 ના છેદમાં 2 એટલે 0.5 બંધ ક્રમાંક થશે, કારણ કે એકના છેદમાં બે થઈ જશે। હા, હવે H2 નો બંધ ક્રમાંક શું થશે બરાબર 2 માઇનસ 0 ના છેદમાં 2 એટલે 1 થશે, H2 માઇનસ નો બંધ ક્રમાંક શું થશે બેટા, H2 માઇનસ નો બંધ ક્રમાંક, This is the most important thing બેટા, તમારા પુસ્તકની અંદર છે નહીં અને આ જીનિટ લેવલની વાત થઈ છે, તો બંધ ક્રમાંક બરાબર શું થશે, તો જો બે બંધ કારક એક બંધ પ્રતિકારક ભાગ્યા 2, ક્લિયર થઈ છે, બે બંધ કારક એક બંધ પ્રતિકારક ભાગ્યા કેટલા આવશે 2, તો અહીંયા પણ શું થઈ જશે 1 ના છેદમાં 2 એટલે કેટલા થશે 0.5, અહીંયા પણ તમારો બંધ ક્રમાંક કેટલો થશે 0.5, તો H2 પ્લસ નો 0.5 પછી H2 નો 1 અને H2 માઇનસ નો 0.5। ચલો હવે મજા આવી, આપણે તો એવું કીધું છે કે જેમ બંધ ક્રમાંક
વધારે એમ સ્થિરતા વધારે છે. અહીંયા તો બંધ ક્રમાંક બે ના સમાન છે તો શું કરવાનું, બે ની સ્થિરતા સરખી નહીં, બંનેની સ્થિરતા સરખી થશે નહીં. હવે હું સ્થિરતાનો ક્રમ લખું છું, ધ્યાન રાખજો. સૌથી પહેલા સૌથી ઓછી સ્થિરતા છે ને એ લખું છું, એચ ટુ માઇનસ, એચ ટુ પ્લસ અને એચ ટુ, આ એની સ્થિરતાનો ક્રમ છે. કેમ છે, આ બંનેની બંધ ક્રમાંક તો સમાન છે તો સ્થિરતા સમાન હોવી જોઈએ ને. હવે અહીંયા જુઓ, માત્ર બંધકારકની અંદર જ ઇલેક્ટ્રોન છે. માત્ર ક્યાં ઇલેક્ટ્રોન છે બેટા, બંધકારકની અંદર જ ઇલેક્ટ્રોન છે અને એનો બંધ ક્રમાંક 0.5 છે. અહીંયા તો બંધ પ્રતિકારકની અંદર એક ઇલેક્ટ્રોન છે અને એનો બંધ ક્રમાંક 0.5 છે. એટલે અહીંયા બંધ બનાવવાની કોશિશ કરે છે અને અહીંયા જ્યારે બંધ પ્રતિકારકની અંદર એક ઇલેક્ટ્રોન છે એ બંધ તોડવાની કોશિશ કરે, એટલે આની સ્થિરતા આના કરતાં કેવી હશે, ઓછી હશે. બંધ પ્રતિકારકમાં અહીંયા લખી દઉં છું, અહીં H2 માઇનસ અણુમાં બંધ પ્રતિકાર કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલો હોવાથી અહીં H2 માઇનસ અણુમાં બંધ પ્રતિકારક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલો હોવાથી તેની સ્થિરતા H2 પ્લસ કરતા ઓછી હોય છે. તેની સ્થિરતા H2 પ્લસ કરતા કેવી હોય છે, ઓછી તમને જોવા મળે છે. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજણમાં આવી છે. આવા તો આપણે લોટ્સ ઓફ ક્વેશ્ચન કરવાના છે બેટા, અને આ ટાઈપના જ ક્વેશ્ચન તમને પૂછાય છે, બરાબર. આવું તમે એચ ઈ ટુ માટે પણ જાતે બનાવવાનું છે. તમારે આ વસ્તુ હોમવર્કમાં છે, એચ ઈ ટુ પ્લસ, એચ ઈ ટુ અને એચ ઈ ટુ માઇનસની સ્થિરતાનો ક્રમ જણાવો, બરાબર છે. અને પોસિબલ હોય તો આણ્વિક કક્ષક ચિતાર પણ દોરી નાખવાનો. ક્લિયર થાય છે આખી વાત. બાકીના જે આ ઉર્જા સ્તર આરેખ છે એની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.